हाँ तमारो परिचय आपो तो सौथी पहला तमारो नाम मारो नाम नैना बेन प्रवीण भाई पटेल नैना बेन प्रवीण भाई पटेल अने गाम गाम खेर गाम खेर गाम अने कयू फड़ियू सरसिया सरसिया अने तालुको खेर गाम अने जिल्लो नवसारी हाँ तमारो नाम मारो नाम जैनिश प्रवीण भाई पटेल हाँ तमे एमना पुत्र थाओ पुत्र ओके हवे तमने प्रश्न ए छे કે તમને તમારા શરીરમાં ઘણી બધી તકલીફો હતી તો શું તકલીફ હતી અને કેટલા વર્ષથી હતી મારા 15 વર્ષથી વધારે તકલીફ હા તેનથી વધારે આમ સહન કર્યા કર્યું પછી મેં શું તકલીફ હતી આ થાઇરોઇડ ની થાઇરોઇડ ને તમને ખબર કેવી રીતે પડી કે થાઇરોઇડ ની તકલીફ છે એ ની ખબર હતી અમને હા કે આ અહીં ગાંઠ નીકળે તે કેવી રીતે થાતી હોય એ થાઇરોઇડ ની ગાંઠ એવું ની ખબર તો તમે થાઇરોઇડ ની ગાંઠ છે એવું ખબર પડ્યું એના પહેલા તમે એના માટે શું સારવાર કરાવેલી એના માટે અમે પછી દવાખાને ગયા હા અને ત્યાં ગયા પછી લોહી લીધું મારા અંદર ગાંઠમાંથી હા ત્યારે ઘણી તકલીફ થયેલી મને હા પછી ડોક્ટર રિપોર્ટ આવ્યો પછી બતાયું કે થાઇરોઇડ છે બરાબર છે અમને એમ કે કેન્સર ની ગાંઠ હોય ઓહો અમને ખબર નહી હતું કે નહીં બરાબર પણ થાઇરોઇડ ની ગાંઠ એમ કીધું પછી થાઇરોઇડ ની ગાંઠ છે એવું ખબર પડ્યું પડી અને પછી તમે એની સારવાર ની સારવાર ચાલુ કરી નાખી તો ક્યાં ક્યાં સારવાર કરાવી અને કેટલા વર્ષ થી આ તમને તકલીફ હતી થાઇરોઇડ ની એ થોડી વાત કરો અમે અહીંયા કેલિયાડે માં ડુંગર બથી તઈથી લઈ આવ્યા દવા હા આયુર્વેદિક દવા આવે જડમૂળિયાની હા તે દવા લાવ્યા ત્યાંથી તેમાં ફેર પડ્યો પણ પછી અમુક સમય પછી મેં દવા બંધ કરી દીધી 5-6 વર્ષ પીધી હોય ત્યાં તો ઓપરેશન ની જ વાત કરી દવા બરાબર પણ અહીંયા અમે દવા અહીં ની ચાલુ કરી આયુર્વેદિક બરાબર પણ હારું નહીં થયું મારે હા એટલે ઓપરેશન ની વાત ક્યાં થયેલી વલસાડ ઓકે પછી તમે ઓપરેશન કેમ નહીં કરાયું ઓપરેશન બીક લાગે એટલે નહીં કરાયું ઓકે બીક લાગે કે ભાઈ પછી સારું થાય નહીં થાય શું ગેરંટી નહીં આવે બીજો પ્રોબ્લેમ પણ થઈ જાય એના માટે તમે સારું નહીં કર્યું અને દુઃખ સહન કર્યા કર્યું બરાબર હવે કેટલા હોસ્પિટલમાં કે દવાખાનામાં તમે બતાવ્યું હશે અંદાજે 3-1 જગ્યાએ બતાવ્યું હા પછી તે સિવાય પછી કોઈ આયુર્વેદિક દવા કરાવી હા આયુર્વેદિક અહીંયા કેલિયા ડેમ આવ્યા પછી તે પછી બીજી તો નહીં કરાવી અહીંયા નહીં કરાવી 5-6 વર્ષ કરાવી કોઈ ભગત ભુવાને બતાવ્યું નહીં બતાવ્યું બાકી એવું હોય ને કે બીમાર થાય માણસ એટલે કોઈ જગ્યાએ સારું થાય તો ભગત ભુવાને ચાલુ કરી નાખે સ્વામિનારાયણ વાળા ભગત નથી બતાવ્યું ઓકે નો પ્રોબ્લેમ હવે આટલી બધું મતલબ તમે સારવાર કરાવી કેટલા વર્ષ થઈ ગયા છે આ તકલીફ ને 15-20 વર્ષ થઈ ગયા હે મતલબ 15 વર્ષ થી વધારે 20 વર્ષ જેવા થઈ ગયા આટલા સમય દરમિયાન તમે અલગ અલગ જગ્યાએ જે તે સારવાર ચાલતી હતી અને તમે દુઃખ સહન કરતા હતા તો કેવું કેવું દુઃખ સહન કર્યું એ થોડીક વાત કરો શું શું તમને તકલીફ થતી આ થાઇરોઇડના કારણે ઠંડીમાં તો આમ બધું આમ ચક્કર આવે ને એસિડિટી વધી જાય ને એવું પ્રેશર બી ડાઉન થઈ જાય પ્રેશર ડાઉન ખેંચ આવે ઓકે પછી બીજું શું થાય એમ કીધું પ્રેશર ડાઉન થઈ જાય ઓકે ડાઉન થઈ જાય વધારે દુખાવા હોય ને શરીરમાં બહુ દુખે આ ભાગ બધો ગાંઠના લીધે આ બધું દુખાવો થાય ઓકે પછી બીજું તમે કઈ કહેતા હતા કે શરીરમાં સોજાઓ થયેલો તો એ કેવું આ બંગડી હોય આમ ખસે હોય ને બરાબર એવા થઈ જાય સોજા બરાબર એટલે અડધો અંગ જે ખરું ને હા એ મમ્મી પકડાઈ જતું હતું ઓકે એટલે એક સાઈડ જ પગમાં ખેંચાવતી હતી ઓકે પછી આ દવા ચાલુ કરીને હજુ સુધી કીધું નથી આટલી ઠંડી હોવા છતાં પણ ઓકે અત્યારે ઠંડીની ઋતુ ચાલુ રહી છે પણ તે છતાં બી હજુ કીધું નથી કે ખેંચ મને આવી છે ઓકે હા મતલબ કે છેલ્લા 15 વર્ષ કે 20 વર્ષ જેવા થઈ ગયા અને પ્રોબ્લેમ આ ચાલુ જ હતા શરીરમાં ખેંચ પણ આવી જતી અડધું જૂઠું જેવું થઈ જતું ઠંડીની મોસમમાં ખાસ પ્રોબ્લેમ આવતો ત્યાર પછી બીજી વાત તમે કરી કે ગળામાં સોજો આવી ગયેલો મતલબ થાઇરોઇડ ના કારણે એ કેવું મતલબ ગરદન એ છે ને એ થોડી વાતો કરો મતલબ કે એમાં છે ને ગાંઠ હતી ને 15-20 દિવસ એમ ઓછું વધતું જતું હતું ને પછી અંદર કફ થઈ જાય એટલે કફ ના લીધે પાછું શ્વાસ ને લેવાય ને એવું બધું થતું ને બોલવામાં બીજા તકલીફ થતી ઓકે મતલબ કે આ એક તકલીફ સૌથી વધારે હતી અને એના કારણે
આખું ગળું મતલબ કે સોજો બરાબર ગળું ખબર ગળું છે એવું ખબર નહીં પડે એમ એટલે આટલું દુઃખ હતું અને આજે તમને એ વસ્તુ યાદ આવે એટલે તમારા આંખમાંથી આંસુ પણ આવી જાય અને આ વસ્તુ ખરેખર બહુ મોટી તકલીફ કહેવાય તો આજે આમ જોવા જઈએ ને તો ઘણા બધા લોકોને આવી તકલીફો છે અને ઘણા બધા લોકો સંકોચ રાખતા હોય કહેવા માટે અને ખરેખર આ દુઃખ બહુ મોટું કહેવાય તો અત્યારે હાલમાં તો કેવું છે મમ્મી ને કોઠડી બધી કાઢી નાખેલી ઓહો ને લીવર માં બી ઓપરેશન છે ઓકે મતલબ ઘણી બધી તકલીફો તો આજે આ બધા વસ્તુમાં તમને રાહત મળી ગઈ તો કઈ દવાથી અને કેટલા મહિના વાપરીએ થોડીક બતાવો ને આ પાવડર ઓકે નેચરામોર પ્લસ અને એની સાથે આ ઇઝી ડેટોક્સ છે પછી ત્યાર પછી બીજું બતાવજો ને આ છે આપણે ન્યુટ્રી લીવર ઓકે ન્યુટ્રી લીવર અને એની સાથે આ જોઈન્ટ કેર અને બીજું આ ડેન્ટલ પેસ્ટ આટલી વસ્તુ તમે વાપરી કેટલા મહિના વાપરી ચાર મહિના વાપરી હજુ ચાલુ જ છે ઓકે તો ચાર મહિના વાપરી અને કેટલા મહિના વાપર્યા પછી તમને આ રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું એક મહિના ઓકે જોરદાર રિઝલ્ટ મળ્યું છે તમને તો તમને આપનાર વ્યક્તિ કોણ નિલેશભાઈ ઓકે નિલેશભાઈ તમે એમને પ્રોડક્ટ આપેલી ઓકે તો કોઈ વ્યક્તિ જો આ વધારે માહિતી જાણવા માંગતો હોય એના માટે સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો 9316165634 તમે આજે સૌથી વધારે ખુશ હશો કેમ કે માને જયારે તકલીફ થાય તો દીકરાને સૌથી વધારે તકલીફ થાય અને જયારે માં ખુશ હોય તો દીકરો પણ ખુશ હોય તમને શું તકલીફ હતી મને એ તકલીફ ખંજવાળું આવતી હતી હા ગરમીના લીધે હા ખંજવાળ આવતી હતી મેં ટ્યુબ નેટસોપ ની વાપરી ઓકે કઈ ટ્યુબ વાપરી ઓકે નીમ ટર્મરિક ક્રીમ નીમ ટર્મરિક ક્રીમ વાપરી હા એ 3 ટાઈમ લગાવી સવાર સાંજ અને બપોરે મેં 18-15 દિવસ વાપરી રિઝલ્ટ મળ્યું એટલે બાકી ટ્યુબ પૂરી કરી આખી ટ્યુબ એક ટ્યુબ પૂરી કરવામાં સારી થઈ ગઈ મતલબ મમ્મી ને તકલીફ તો સારી થઈ ગઈ પણ તમારી પછી પાછું જેવું તેવું રિંગ પડતી હતી ઓકે નીમ ટર્મરિક ક્રીમ વાપરી અને એનાથી તમને ફાયદો થઈ ગયો એટલે ક્યાં આગળ થતું તમને એવું એ પગ પર ઓકે પગ પર થતું અને હાથમાં નહીં હાથમાં તો ઉપર આવે જ હતી એ બી નીકળી જ ગઈ એકદમ ક્લીન ચામડી થઈ ગઈ ઓકે અત્યારે કઈ એવું દેખાતું નથી બરાબર તો ખરેખર તમારો ઇન્ટરવ્યુ સાંભળ્યા પછી ઘણા બધા લોકોને એવી ઉમેદ જાગશે કે નહીં આ વસ્તુ અમારે પણ વાપરવું જોઈએ પણ એક વિશ્વાસ એવી વસ્તુ છે ને કે જે કદાચ ઘણા લોકોને હશે ઘણા લોકોને નહીં હશે તેવા લોકોને તમારે શું સંદેશ આપવો છે કે આ વસ્તુ ખરેખર વાપરવી જોઈએ નેટસોપ કંપનીની જે નેચરામોર રેન્જની જે પ્રોડક્ટ છે એ નેટસોપ કંપનીની પ્રોડક્ટ જે ખરી એ યુઝ કરે પછી ફાયદો દેખાય બરાબર તો એ અમારે એવું કહેવાનું કે અમે જે કે બરોબર જ છે નેટસોપનો અનુભવ થઈ ગયો કે અમારી મમ્મીને તબિયત ફૂલતી હતી તે હવે અડધી થઈ ગઈ ને હોજાવો રહેતો હતો પછી ખેંચ આવતી હતી એકદમ કાળું થઈ ગયેલું ઓહો એના માટે આપણે કોઈ ક્રીમ વાપરી કે પછી ખાલી પાવડર અને ઓકે એટલે બીમારી જે તમારી હતી એ તો બધી સારી જ થઈ ગઈ પણ એના સાથે સાથે તમારા ચહેરા ઉપર પણ નિખાર આવી ગયો કહેવાય બરાબર છે તો બહુ સારું હા ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો તમારો કોઈ સંપર્ક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો ફોન નંબર આપજો તમારો કોન્ટેક્ટ નંબર ફોન નંબર 76210 8004 54
ઓકે આ તમારો નંબર છે જૈનિશ જૈનિશ તમારું નામ છે એટલે કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે અને તમે એને માહિતી આપી શકો મતલબ કે તમારા ઘરે આવવું હોય તો આવી શકે મમ્મીને જોઈ શકે બરાબર ને તો ખરેખર તમે જે ઇન્ટ્રો આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ